बनासकांठाना वावना लालपुरा गामनी सीममां केनालमां गाबड़ू पड्यू। लालपुरा माइनोर केनाल बे नंबरमां आ गाबड़ू पड्यू छे। केनालमां गाबड़ू पड़ता ज खेतरोमां पाणी भराई गया। वारंवार गाबड़ा पड़ता खेडूतोने पण भारे नुकसान थयुं छे। लालपुरा माइनोर बे नंबरनी केनालमां आ गाबड़ू पड्यू छे, जेथी आसपासना ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં કેનાલોમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે। પહેલેથી જ જ્યારથી કેનાલો બની છે ત્યારથી અહીં ગાબડા પડવાનો સિલસિલો ચાલુ છે। વધુ એક ગાબડું આ લાલપુરા ગામની સીમમાં પડ્યું છે। નર્મદાની માઇનોર બે નંબરની કેનાલમાં આ ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા દિનેશ ઠાકોર પાસેથી। દિનેશ, વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે, કોઈ નવાઈની વાત નથી બનાસકાંઠા જિલ્લામાં, ત્યારે આ જે લાલપુરા ગામની સીમમાં ગાબડું પડ્યું, કેટલું નુકસાન ખેડૂતોને થયાનો અંદાજ છે? જી નરેન્દ્રસિંહ, જણાવી દઈશ કે જે સરહદી વિસ્તાર છે, વાવ હોય, થરાદ હોય કે પાપર છે, કોઈ પણ પંથકની અંદર કેનાલની અંદર વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોય છે, તેને લઈને સીધી નુકસાન ખેડૂતોને થતું હોય છે। મોઘા ભાવના બિયારણને ખાતર નાખીને જે પાકને તૈયાર કર્યો હોય છે, ત્યારે કેનાલના ગાબડું પડતું હોય છે, તે પાણી ખેતરમાં ફરી વળે છે, તેને લઈને વાવેતર કરેલો જે પાક હોય છે તેને નુકસાન થતું હોય છે। અને આ જે લાલપુરા માઇનોર બે નંબરની કેનાલ છે, તેમાં વહેલી સવારે ગાબડું પડ્યું હતું અને આસપાસની અંદર જે પાક ઉભો હતો, પાકમાં પાણી ફરી વળ્યું હતું, ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે જયારે અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવે છે, ત્યારે અધિકારીઓ આ સદર કરી દેતા હોય છે ને, જે ભૂલ હોય છે ખેડૂતોની હોય તેવું કહીને ટાળી દેતા હોય છે। જી નરેન્દ્રસિંહ, આભાર દિનેશ। તો વાવના લાલપુરા ગામની સીમમાં ગાબડું પડ્યું, પરંતુ તંત્ર દ્વારા, અધિકારીઓ દ્વારા તેને ગંભીરતાથી ક્યારેય આવી ઘટનાને લેવામાં નથી આવી રહી, તે દુઃખદ બાબત કહી શકાય। કેનાલમાં વારંવાર ગાબડા પડે છે, લોકોના ખેતરોમાં પાણી ભરાય છે, આમ છતાં પણ તંત્ર નગરોળ બનીને માત્ર ને માત્ર તમાશો જોતું હોય તેવું લાગી રહ્યું છે।